तो पावागढ़ मंदिर में चोरी मुद्दे थई शके छे चौंकावनारो खुलासो। पुलिसे आरोपीने राउंडअप कर्यो होवानी शक्यता छे। मंदिरमां चोरी करनार शख्सना फोटा पण सामे आव्या हता। पुलिसे चोरीना प्रयासनी फरियाद नोंधीने तपास हाथ धरी छे। 27 ऑक्ટોબરના રોજ ચોર ડુંગર ચડીને પરિસરમાં આવ્યો। ચોરી કરનાર કોણ છે, કેમ ચોરી કરી તે અંગે હવે ખુલાસા થશે। હર્ષદ મહેરા અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, હવે એવી માહિતી મળી રહી છે કે પોલીસે તેને રાઉન્ડઅપ કર્યો છે, શું વિગતો સામે આવી રહી છે? જી, પાવાગઢના મંદિર પર જે મુખ્ય કાર્યનું મંદિર છે, જેનું 27 તારીખે રાતના સમયે કોઈ ચોરોએ એના જે દાન પેટી છે એને તોડવાની કોશિશ કરી હતી, એના સમાચાર પ્રસારિત થયા હતા। પરંતુ ત્યાં કેટલી ચોરી થઈ છે અને શું ગયું છે બાબતે ટ્રસ્ટ દ્વારા કોઈ પણ સુખડ કરવામાં નહોતી આવી। પરંતુ પોલીસે આ મામલે તપાસ કરતા છેવટે ચોરોને પકડી પાડ્યા વાત બહાર આવી છે। અને હમણાં થોડી વારની અંદર પોલીસ અધિક્ષક જિલ્લા પોલીસ વડા છે પંચમહાલના, તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપનાર છે, જેમાં ચોરો પાસેથી કેટલું જે ચોરી થયેલી છે, માલ મિલકત જે છે એ કેટલી ચોરી થઈ છે અને ચોરો કેટલા હતા એની સમગ્ર વિગત થોડી વારમાં ખબર પડશે। જી, આભાર તમામ વિગતો માટે હર્ષદ।